ज्या जागे त्या राम जप राम, ए ज्या जागे ज्या जागे चालंता चितार नारायण ना विसारिए नित प्रत लीजे नाम जो लाभे जन्म पछी कीजिए उत्तम काम भाग बड़ो तो राम जप राम जप राम तेरा बखत बड़ा तो कछु दे अकल बड़ी उपकार कर देह धरया फड़े उठारिया ने आ दिव्य ने भव्य धरती मा उन तब बैठा छे आई धरती छे ज्या अबोल पशु नी सेवा थई छे अविरत चालू छे કીડીઓનું કીડિયારું હોય કે ચકલા ને ચણ હોય કે કૂતરા ને રોટલા હોય કે માં ગૌત્રી ને લીલો ઘાસ હોય એવી ભગીરથ કાર્ય આ ધરતી માંથી થયું છે. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખ્યું છે કે ભાગ બડો તો રામ જપ તેરા બખત બડા તો કછુ દે આ બે ન થાય તો કે અકલ બડી ઉપકાર કર આ દેહ ધર્યા ફળ એ એવા દિવ્ય સંતની ચેતનાને મારા પ્રણામ છે. વજા ભગતને ઘણીવાર મળવાનું થયું છે. હું સદભાગી છું એ બાબતનો કે અહીંયા એમની હાજરીમાં પણ અમારા કાર્યક્રમો થયા છે. આજે અહીંયા આવતો તો ત્યારે જિગ્નેશ દાદાનો ફોન આવ્યો કે એ ધરતીને એ સંતની ચેતનાને મારા પ્રણામ કહેજો. હમણાં જ ભાગવત કથાનું રસપાન કરાવીને આપણો મલકની યાદો હજી એના હૃદયમાં ગુંજે છે. મને ગઈકાલે જિગ્નેશ દાદા વાત કરતા હતા કે કોઠારીયાની ધરતીમાં એવું સત પડેલું છે એ જગ્યાના સંતને પ્રણામ છે અને તમને બધાને મળવાનો અવસર મળ્યો છે. ત્યારે સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખે એ જ વાત વજા ભગતે વજા બાપાએ જીવતી કરી છે. જે પરમાત્મા મારો તમારો બાપ જગતનું બાપ કૃષ્ણ પરમાત્માનું કર્મ હતું એ જ વજા ભગતનું કર્મ હતું મારા વાલા. કારણ મોરી નીંદ ગઈ રે મોહે ચેન નહીં રહે ગયે શ્યામ તો કુબજા પાસ રે દર્શન બિના ભૈવા Oh,
શબ્દો કનૈયા ગયા પછી ગોકુળ છોડીને જે મારે વાત કરવી હતી કે વજા બાપા ઈ સેવા કરતા ગાયોની જે ગોકુળની દશા હતી મીરાબાઈ કહે છે કે હે નાથ હે મુરલીધર હે કૃષ્ણ પરમાત્મા તમે ગયા પછી ગોકુળ સુના હે મધુબન સુના હે સુના યમુના ઘાટ રે મારા નાથ મારા મુરલીધર મારા દ્વારકાધીશ તમે ગયા પછી ગોકુળ સુના મધુબન સુના આનો કાંઈક ને કાંઈક ઉપાય છે મારા બાપ પણ તમે ગયા પછી સુની ફિરે સબકા વડિયા સુની ફિરે સબકા પાગલો સે મત પૂછો તુમ ક્યા લોગે અગર કુછ માંગ લિયા તો તુમ ક્યા દોગે
ગાયલ ગામે જો કોઈ ગાયલ હોય, જો કોઈ ગાયલ ગાયલ દર્દ ન જાણે કોઈ
સૌથી વધુ આવા દિવ્યાંગ બાળકો મને વાલા છે સાવ મને સિદ્ધને કરાવ્યા સાંભળા માટે ગાયું ના હે ગોવાલી
વજે હો તું ભેગો ના થાય, આમાં લાંબા ભેગો ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, કદાચ ઠોહો ન લગાડ દેવા વડીલો ભેગા. આવી રૂડી મંડળ જેવું લાગે ઘરે જાવો ઘર કે અમારે જાવું હવે અમારે આમ રમે બોટાદ કોર્ફ બહુ સારું રમે બહુ મસ્ત રમે બોટાદ કોર્ફ છે પછી આમ માણાવદર ને અહીંયા બહુ સારું રમે એ જોવું પડે પણ એનો ખેલ ન ખોય પાછો સાહેબા હું તો હવે નહીં આવું.
Thank you.
ખાસ યાદી છે. અરજુભાઈ ભરવાડ ને એમની ખાસ યાદી છે. આ લખાવે છે કે આટલા રૂપિયા ઉડાડવાના છે, લખાવી દીધા. 51,000 રૂપિયા જેવી માત પર રકમ લખાવી છે. વધાવો તાળીના ગડગડાથી એક ફરમાઈશ ઉપર. રામા રણુજા ના ધણી પોકણ ગઢના પે મારવાડની ધરતીમાં મારવાડની કોઈ બાઈ હોય, લાજ અને મર્યાદાનો ઘૂમટ તાણો હોય, કોઈ સાજિંતર નહીં, કોઈ વાજિંતર નહીં, ફક્ત પાછેર પિત્રના મંજીરા લઈ બારબીજના ધણીને હિન્દવા શાલિગ્રામને યાદ કરતી હોય. ખેમરા
વાણિયા પાય હોય એના પાડોશી ને ખબર ન હોય ભાઈ. ભગવાન વાણિયા એટલે ભગવાન ના વાણિયા ભાઈ. અત્યારે હશે નહીં, જો એકાદ માંડ હમ ખાવાના હોય તો છે કોઈ નથી ને, એ તો હમી હાંજવા હોય જાય હાથ વાગ્યા ના યાર. આપણા મને વાણિયામાં ફેર એટલો કે આપણી પાસે મિલકત હોય આખા ગામને ખબર હોય, એની પાસે પાડોશીને ખબર ન હોય યાર. આપણા મકાન જુઓ તમે બહારથી, એનું એલિવેશન એટલી જ, વાણિયાનું એલિવેશન સાવ સાદું સાવ સરળ હોય. મારો એક ભાઈબંધ વિયોગ્યો સુરનગર, જેટલી વાર આવું એટલી વાર મને યાદ આવે બિપિન ટોલિયા મારો ભાઈબંધ યાર જીગરદાર, આ સુરેન્દ્રનગરનો એવો વિકાસ કર્યો એને. વાણિયાના મકાન બહારથી જુઓ તો સાવ સાદા, સુવિધા માત્ર અંદર, આપણે બધી જમાવટ બહાર અંદર છે માતાજી.
હવે જે કે તારો વાળો કયું નો સંગ ગણી ગયો તારા બાપુ ના ઘોડાઓ જાણે ભાઈ ભાઈ બાપો બાપો બોલતા નહી હો ભાઈ, એટલે ઘોડા સાંભળવામાં આટલી શાંતિ, એટલે મુઆ આટલા શાંતિ થી ભજન સાંભળો તો મનખો ન્યાલ થઈ જાય યાર. આ ઉજાગરા એના કરી છે અમે. ગોડીલા ખેલે રમો બીમ ભણીલા સારા તારો બધા
લીલો છે, લીલુડો છે, લીલુડો છે ઘોડીલો, હાથમાં છે તીર બીરા ને હાથમાં છે તીર, એ વાણિયા ની વારે ચડ્યા રામદેવ વીર મારો હેલો હેલો રે સુણી જા રે રણ જાના રાજ મારો હેલો રે સુણી જા રે રણ જાના રાજ રાય 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 રામદેવ વીર મહારાજ ગોતી લાવું ચોરણ ગોતી ને લાવું એટલું નહીં પણ એને આખે કરો ને આખે કરું પછી વાણિયાને ભક્તિ લાગી, બાકી વાણિયાને ભક્તિ નહોતી, અતિ ભક્તિ વાણિયાને. ભાઈ બુવાજી આપણા ઘરના ભક્તાની હોય તો આપણે જવું પડે, જાય ક્યાં ન જાય તો. વાણિયાને ભક્તિ જેવું કઈ હતું નહીં, ભક્તિ હતી વાણિયાને હતી એના ઘરના. પણ એક વાર જમડાના દ્વારેથી જમદ્વારથી પાછો લાવ્યો વાણિયાને, એમ થયું કે કઈક છે તો ખરું હો. કારણ કે સમાજમાં બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે. એક રાજા, બીજો ચારણ, એટલે નો લાગે બિલકુલ એમ નહીં પણ તાત્કાલિક નો લાગે. આ ભગવું ભાઈ સીધા પગમાં, એ બે ચાર નહીં, વિવેક ખાતર પગે લાગે. હું તો વિવેકી ચારણ છું યાર. એક રાજા ચારણ ત્રીજો વાણિયો, એ જોઈજો ને ડગલા ભરે. પેલા તેલ જોવે, પછી એની ખબર છે ઝાલાવાડ ને બધી. યાર જોઈ જોઈને ડગલા ભરીએ પારખાવી પડે, ડેમ માં બે ચાર મહિના, એમાં કઈ હોય નહીં. જોઈ જોઈને ડગલા ભરીએ
રાજા ચારણ ત્રીજો વાણીઓ ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં, લાગી જાય ભક્તિ તો બેડો પાર સાહેબ. એના પ્રમાણ આપું તમને. રાજા ને ક્ષત્રિય ને દરબાર ને ભક્તિ લાગે નહીં, પણ જો લાગે તો રાજા હરિશ્ચંદ્ર જેવો થઈ જાય, પોતાના માટે નહીં પોતાની પ્રજા માટે જગતના ચોકમાં પોતાની દેહ વેચવા મૂકી દે સાહેબ. ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો અમારે અમારા જીવન વેચવા, અમારે અમારા જીવન. રાજા ભક્તિ કરે નહીં ને કરે તો આવી કરે, ચારણ ભક્તિ કરે નહીં ને કરે તો સંત મહાત્મા ઈશ્વરદાસજી જેવા કે જે દ્વારકાધીશના ગુણગાન આપણું માલધારી સમાજ આખું જગત ગાય છે, એ દ્વારિકાનો નાથ ગોમતીના ઘાટ ઉપર પલોઠીવાળાને બેઠો હોય સંત મહાત્મા ઈશ્વરદાસજી, હરેશ નામનો ગ્રંથ સંભળાવતા હોય, ઈશ્વર ઘોણા જીગિયા મા સાગરની માય તારણ હારો તારશે સાયા પકડી માય, નારાયણ નારાયણા મોરા કાટણ ફંદ હું ચારણ હરિગુણ જોવા વોતો સોનો ઓર સુગંધ, આ સાખી કીધી એટલે પરખે. માતાજી બેઠા હતા, માતાજીએ કીધું ચારણ એ ઈશર તે બધું તારા બાપુજીનું લખ્યું, તું તો કહેવાય તો દેવી પુત્ર, દેવીનો દીકરો, માતાજીનો દીકરો, અને લખ્યું બધા તારા બાપુજીનું, માતાજીના કહેવાથી ગ્રંથ લખ્યો જેનું નામ છે દેવ્યાણ. મણગરતા હરતા શિંકારી કાલ કાલ રૈયળ કો મારી સચ્ચે કરા સચરનારી જગની માવળ જોજળ ધારી સવા ધવળ કર સૌદુ ધવળા કૃષ્ણા કુમડા કુંડલી કમળા કલાસના ના મુંડા ચમડા વિકટા વિકટ ભુવાલા વિમલા. ચારણ ભક્તિ કરે નહીં, ભક્તિ કરે તો આવી કરે. ત્રીજા વાણિયા, વાણિયા જલ્દી ભક્તિ કરે નહીં પણ જો કરે સાહેબ તો આંગણે આવેલા સાધુને પંડના દીકરા ખાણીને ખવડાવી દે ભાઈ, શેઠ સગાળસા જેવો, એને ભક્તિ કહેવાય સાહેબ. નાની દીકરી એને ભક્તિ લાગે નહીં, નાની એવી દીકરી બે પાંચ વર્ષની, વાત જગ જાહેર છે મારે બહુ કરવી નથી, પણ નાનપણથી ડીંગલા પોતિયાની રમતે રમે વાઘજીભાઈ નાની નાની દીકરીઓ, એમાં એક દીકરી રિહાઈન ઘરમાં આવી કે માં મારા ધણીનું નામ શું, તો કેમ બેટા, તો કે ચાર પાંચ દીકરું રમે છે ઈ કે મારા ધણીનું નામ આ, મારા ધણીનું નામ આ, મારા પતિનું નામ ફલાણું, તો મારા પતિનું નામ શું, મારા ધણીનું, હવે નાની દીકરીને શું કેવું, માથે હાથ મૂકી માએ એમ કીધું તારા ધણીનું નામ ગિરધરલાલ. હા, ઈ વાત મગજમાં ફિટ થઈ ગઈ. મેરે તો ગિરધરી તો પર દૂસરા ન કો, મેવાડની મહારાણી મીરા નાનપણથી ગિરધર 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 કરતી મોટી થઈ એક ભવમાં બે ભવ ન કર્યા સાહેબ. આ ભક્તિ કરે તો દીકરી આવી કરે. એસી લાગી લગન મીરા હો ગઈ મગન, ઓ તો ગલી ગલી હરી ગુણ ગાવે. એસી લાગી લગન રાજા ચારણ ને ત્રીજો વાણીઓ ચોથી નાનકડી નાર, ભક્તિ લાગે નહીં પણ જો લાગે તો વેડો પાર. મને ગાય દલું વાણીઓ ને ગાય રે ગાય 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 પાપાની ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર. તુમે ક્યાં બતાઉ કે તુમે રે ક્યાં હો, મેરી જિંદગી મે આશા કી નડિયાન રે રે રોતી, અગર તુમ હોતે
अगर तुम होते ओ तेरा नाम लिया आज तो लेयर करवी छे यार कारण के हूं जारे जारे झालावाड़ में आऊ छू त्यारे तमने आनंद होय एथी हजार गणो मने होय छे यार आ अने मारे वारे वारे कहेवानी जरूर नथी आ धरती मने केटली वाली छे यार ई कोक दी एकला मळजो मने हा प्रेम थी बोलो द्वारिका दीसनी अबे आवे छे आपनी समक्ष वागजी भाई रबारी वधाओ ताळी ना गड़गड़ा तो मारा वाघा ने वधाओ